ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે. જીપીએસસી ઓનલી દ્વારા જે આપણી સિરીઝ શરૂ કરવામાં આવી છે, મિશન જીપીએસસી, જે જીપીએસસી 1-2 ક્લાસની ભરતી આવવાની છે, પછી ડીવાયએસઓ, પોલીસ અને તલાટીની ભરતી બધી આવવાની છે, તેના માટે સ્પેશિયલ આ સિરીઝ શરૂ કરવામાં આવી છે. એટલા માટે જો તમે અત્યાર સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ જઈને જીપીએસસી ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ બધી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે, તે બધા તમને મળતા રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ મિશન જીપીએસસીના 3-2-2018ના ક્વેશ્ચન આન્સર્સ. તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું સરસ કોટેશન આપ્યું છે કે જો વ્યક્તિ મેરે બુરે વક્ત મેં મેરે સાથ હૈ, ઉનકે લીએ મેરે પાસ એક હી શબ્દ હૈ, મેરા અચ્છા વક્ત સિર્ફ તુમ્હારે લીએ હૈ. એટલે કે જે પણ વ્યક્તિ તમારા જે બી ખરાબ સમયમાં મદદ કરે છે તેને હંમેશા તમારે યાદ રાખવા જ જોઈએ, કેમ કે અસલી દોસ્ત છે, અસલી સંબંધી છે, તેની પહેચાન ક્યારે થાય? જ્યારે તમારું ખરાબ સમય હોય ત્યારે જ થાય છે. એટલે જ તમારે હંમેશા જે બી સારા મિત્રો ચૂનવા હોય તો ખરાબ સમય હોય ત્યારે જ તમારે જોવું પડશે કે અસલી તમારો મિત્ર કોણ છે અને જે બી તમારા સંબંધી છે તે કોણ છે અસલી. ઓકે, એટલા જ માટે તમે એવા સમયમાં જોઈ શકો છો અને જે બી તમારો આવનારો સારો સમય હશે તે તેમને ફાળવી શકો છો. એટલે હંમેશા જે બી તમારું દુઃખ હોય ત્યારના સમયમાં જે બી તમારા જોડે સાથ હોય તેને કદી ભૂલવા ના જોઈએ. તો ચલો આગળ જઈએ. તો ઇન્ડેક્સ જોઈ લઈએ તો કરંટ અફેર, તેમાં 3-1-2018 અને 3-2-2018ના તમારે કરંટ અફેર કરવાના હતા. પછી પોલિટીમાં, રાજનીતિમાં એક જ ટોપિક હતો, સંસદ પણ ઘણો મોટો હતો. જો તમારે કવર ના થયો તો કંઈ વાંધો નથી, જે સન્ડે એકદમ ફ્રી છે, સન્ડે આખું રિવિઝન તમારે કરવાનું છે, એટલા માટે તમે ત્યાં બી કવર કરી શકો છો. તો એટલા માટે સંસદ એક ટોપિક આપ્યો હતો. પછી પહેચાન કોણ, પછી મેપ પ્રેક્ટિસ કરીશું, એમાં આજનો જિલ્લો છે ગાંધીનગર જિલ્લો. ત્યારબાદ મોક એમસીક્યુ આપીશું, જેના કાલે તમને બધાના આન્સર મળી જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન, વન બેલ્ટ OBOR નું પૂરું નામ જણાવો. તો ઓપ્શન તમે જોશો અહીંયા, તો અહીંયા સાચો આન્સર આવશે વન બેલ્ટ વન રોડ, એ સાચો આન્સર આવશે. હવે થશે આ છે શું સાહેબ? તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક ચાઇનાનો વન બેલ્ટ વન રોડ, એ ઇકોનોમિક અને મેરીટાઈમ રોડ છે. એ શું થશે, અહીંયા બીજિંગથી ચાલુ થશે, તો અહીંયા રસ્તાથી પછી અહીંયાથી માલ સામાન જશે જશે જશે, તો અહીંયાથી છેક લંડન સુધી માલ સામાન અંતરનો પહોંચાડવાનું જે બી આ રોડનું એનો પ્લાન છે. અને અહીંયા દરિયાઈ માર્ગે પણ છે, જે મેરીટાઈમ રોડ છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી દરિયાઈ માર્ગે અહીંયા બધે પહોંચાડશે, પછી બાંગ્લાદેશથી અહીંયા આવશે, અને અહીંયા ખંભાતમાં તો અહીંયા નથી પણ અહીંયા પછી એ લોકો શું કરવાના છે, તો અહીંયાથી એક પટ્ટી ખેંચીને અહીંયાથી પાછા પાકિસ્તાનમાંથી જઈને અહીંયાથી પછી અહીંયા જે બી આગળ જે ગલ્ફના દેશો છે ત્યાં અને અહીંયા આફ્રિકામાં બધો માલ સામાન પહોંચાડવાનો તેમનો જે બી પ્લાન છે આ રીતે. તો એટલા જ માટે અહીંયા જે આપણે POK છે, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર, તેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન, તો ત્યાંથી આ વન બિલ્ટ વન રોડ પસાર થાય છે. અને આપણને પૂછ્યા વગર ત્યાં જ એ લોકોએ કામ શરૂ કરવાનું બધું સ્ટાર્ટ કર્યું છે, અને તેટલા જ પાકિસ્તાન તેને સપોર્ટ કરે છે. અને તે પાકિસ્તાનને તો તમને ખબર હશે કે પાકિસ્તાન ચાઇનાના સંબંધો કેવા છે, એકબીજાને સપોર્ટ કરતા જ રહે છે. પાકિસ્તાનનું જે બી આતંકવાદી ગ્રુપ ચાલે છે તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કરવા માટે આ જે ચાઇના છે તે તેનો વીટો પાવર વાપરે છે. એટલે એકબીજાને ક્યાંક ને ક્યાંક ફાયદા થતા હશે તો જ એકબીજાને સપોર્ટ કરતા હશે. એટલા માટે જ ચાઇનાનો શું પ્લાન છે કે અહીંયાથી તે આખો જે રોડ બનાવીને અહીંયાથી સ્ટાર્ટ કરશે અને અહીંયા સુધી રોડ લાવશે, પછી અહીંયાથી બધા જવા દેશે. તો આ રીતે તેનો પ્લાન છે. એટલે ચાઇનાવાળા અહીંયા પોર્ટ બનાવે છે, અહીંયા ભારતવાળા અહીંયાથી થોડેક જ કિલોમીટર દૂર ઈરાનમાં પણ પોર્ટ બનાવે છે. ઓકે, આના જ પરથી તમારો મોક એમસીક્યુ આવશે હમણાં આગળ. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. એટલા જ માટે ભારત તેનો ઓપોઝમાં છે, એટલે ભારત તેના હંમેશા અલગ અલગ પહેલુઓ બીજા શોધે છે વન બેલ્ટ વન રોડમાં. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી આના વિશે એ છે કે ચીનના વર્લ્ડ બેન્ડ વર્લ્ડ રોડ પ્રોજેક્ટ છે તો બ્રિટને તેને સમર્થન આપવાની ના પાડી છે. એટલે કે માલ સામાન જે ચાઇનાના સ્ટાર્ટિંગ ઈસ્ટ સાઇડથી જે દક્ષિણ સાઇડ બ્રિટન સાઇડ સુધી પહોંચવાનો હતો તો બ્રિટન હવે તેને સમર્થન નહીં કરે. તો આ રીતે તમે જોઈ શકો છો, જે ડિપ્લોમેસી છે એકબીજાના સંબંધ તે તમે જોઈ શકો છો. હવે આગળ જે ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી એવા કયું ગામ છે જ્યાં લોકો 100% સંસ્કૃતમાં જ વાત કરે છે આ ભારતમાં, બરાબર? તો દક્ષિણ ભારતનું મથુર ગામ, એ અને સી બંને સાચા છે. મધ્યપ્રદેશનું જીરી ગામ, એક પણ નહીં. તો અહીંયા આન્સર આવશે બી, એ અને સી બંને સાચા છે. દક્ષિણ ભારતનું મથુર ગામ અને મધ્યપ્રદેશનું જીરી ગામ, ત્યાં 100% લોકો સંસ્કૃતમાં જ વાત કરે છે આજના જમાનામાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 વર્ષમાં સંસ્કૃતના રોજિંદા વપરાશ કરનાર લોકોમાં 350% ગણાનો વધારો થયો છે, જે સારામાં સારી બાબત કહેવાય. હવે સંસ્કૃતના લોકો વધારે યુઝ કરે છે, વર્ડ્સ બધા વધારે વાપરે છે, અને આ રીતે બધાને જે શીખવામાં જે સંસ્કૃત ભાષા આગળ આવી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના જીરી અને કર્ણાટકના મથુર ગામમાં લોકો સંસ્કૃતમાં જ વાતો કરે છે. પછી આગળ જઈએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે ગુજરાતી ભાષા છે તેના વિશે થોડીક ચિંતા આપણને થઈ શકે છે, કેમ કે અહીંયા શહેરોની તમે સંખ્યા જોશો તો શહેરની 1721
ખાનગી પ્રાથમિક શાળામાં 600થી વધુ સ્કૂલોમાં અંગ્રેજી ચાલે છે. એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે જે ગુજરાતી શાળાઓ છે તેની સંખ્યા ઘટે છે અને સામે જે અંગ્રેજી શાળાઓ છે તેની સંખ્યા વધે છે. આમ તો બંનેનું બેલેન્સ હોવું જોઈએ. એવું નહીં થવું જોઈએ કે પછી ભવિષ્યમાં ગુજરાતી હતી એવું તો ના જ થવું જોઈએ, કેમ કે આ બધી ભાષા એક અમૂલ્ય આપણો વારસો છે. આપણે વંશ પરંપરાગત આગળ વધારવાનું એ આપણી જિમ્મેદારી બને છે. એટલા માટે અંગ્રેજી તો નો ડાઉટ આવડવું જોઈએ, અત્યારના જીવનમાં જરૂરી છે. પણ એટલું બધું બી હાવી ના થવું જોઈએ કે પછી આપણને ગુજરાતીના અમુક શબ્દો ના આવડે. અમુક અત્યારે તમે જોશો તો જે ગામડામાં શબ્દો યુઝ થતા હશે તે અમુક શહેરના લોકોને ખબર નહીં પડતી હોય. તો આ રીતે અમુક શબ્દોનું પહેલેથી જે જતા રહ્યા છે તો એટલા માટે આપણે તેને ઉપર લાવવાના છે અને આપણી ગુજરાતી ભાષાનો જે ઇતિહાસ ચાલી રહ્યો છે તે આપણે આગળ છેક સુધી વધારવાનો છે. તો હવે આગળ જે ક્વેશ્ચન, તો તમને એક્સ્ટ્રા થોડુંક આપી દઉં કે દીકરી જન્મે તો 1000નું ઇનામ આપે છે અને વૃક્ષો ઉછેરે તો વેરામાં રાહત આપે છે. આ છે કોડીનાર નજીક આવેલા વિઠ્ઠલપુરની વાત કરે છે સૌરાષ્ટ્રમાં. ત્યાંના સરપંચ છે એ વિઠ્ઠલપુર ગામના, એમનું નામ છે પ્રતાપભાઈ મહીડા. તેમણે એક યુવા સશક્ત એવા સરપંચ છે, તેમણે 3-4 સ્કીમો બહાર પાડી છે. એમાં કેવું, ધારો કે તમારે ત્યાં કોઈ બાળકી જન્મે તો તમને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. પછી તમારા ત્યાં જો કોઈ છોકરી કે છોકરો હોય જે સશક્ત ના હોય ઇકોનોમિકલી ભણવા માટે, તો ગામના લોકો તેને અડોપ્ટ કરી શકે છે અને અડોપ્ટ કરે તો એ લોકોને કરવેરામાં રાહત મળી શકે છે. એ રીતે આ બધી સ્કીમો છે. પછી ગામની દરેક ઘરની બહાર એક વૃક્ષ ઉગાડવાનું છે અને એ વૃક્ષ કંઈ 20 ફૂટ જેટલું થાય એટલે તમારે કરવેરામાં તમને રાહત મળશે. તો આ રીતે ઘણી બધી સારી એવી સ્કીમો જવાબદાર છે. અને પછી ત્યાં વાઇફાઈ, સીસીટીવી અને 100% શૌચાલય ધરાવતું ગામ છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે નાનું ગામ છે પણ તેના કામ બહુ જ મોટા છે તે કહી શકાય છે. એનું નામ છે સૌરાષ્ટ્રનું વિઠ્ઠલપુર, એટલે કે સાર્થક સ્માર્ટ વિલેજ. પછી આગળ જઈએ તો 100 વર્ષ પહેલાં 250 રૂપિયાની નોટ પણ હતી. જી હા, 250 રૂપિયાની નોટ. તો 100 વર્ષ પહેલાં એટલે કે 2 જાન્યુઆરી 2.5 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અંગ્રેજો દ્વારા. તો આનું જે બી નોટની જે બી આ દેખાય છે તે અહીંયા તમે જોઈ શકો છો. તો પ્રિન્ટિંગનું કામ તે બધું ઇંગ્લેન્ડ થતું હતું, બ્રિટિશ શાસનમાં જ હતું અને ત્યાં જ થતું હતું. આ રીતે ચલણમાં હતી તમે જોઈ શકો છો. અને જે બી જૂની નોટો હોય છે તેની પણ ઘણી બધી કિંમતો અત્યારે આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અમે હમણાં જ 2015માં એક જૂની નોટની કિંમતની હરાજી થઈ તો 6,40,000 રૂપિયા આવ્યા. આ રીતે જે અમુક લોકોને શોખ પણ હોય છે જૂની નોટો કલેક્ટ કરવાનો. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. પોલિટીના હવે સ્ટાર્ટ થયા છે, કેમ કે બહુ કરંટ અફેરમાં અત્યારે ખાસ નથી, બજેટ જ છે. બજેટ માટે આપણો સારો એવો વિડીયો કાલ આવી જશે. ભારતની સંસદ કયા કયા અંગોથી બનેલી છે? રાષ્ટ્રપતિ, રાજ્યસભા, આપેલ તમામ, લોકસભા. તો અહીંયા આન્સર આવશે ક્વેશ્ચન નંબર 3નો સી આન્સર આવશે, આપેલા તમામ સાચા છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અને લોકસભા આ ત્રણેય બનીને ભારતની સંસદ બને છે. એમાં જે રાષ્ટ્રપતિ છે તે બંનેમાંથી એક પણ ગૃહના સભ્યો હોતા નથી, એટલે કે રાજ્યસભા કે લોકસભાના સભ્યો હોતા નથી આપણા રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન નંબર 4, નવી દિલ્હીનું સંસદ ભવન અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો એ છે તેનું વાસ્તુકલા કાર્ય આર્કિટેક્ટ લ્યુટેન્સ અને બેકારે સોંપાયું હતું. બી, લોર્ડ ઇરવિને વર્ષ 1927માં ભારતના સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સી, એક પણ નહીં. અને ડી, એ અને બી બંને સાચા છે. તો એ આન્સર આવશે ડી, એ અને બી બંને સાચા છે. તો આ તમને ખબર ના હોય તો તમે યાદ રાખી શકો છો, જે આપણું દિલ્હી સંસદ ભવન છે તેના વિશેની માહિતી આપેલી છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. રાજ્યસભાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ઓપ્શન છે, આપેલ તમામ વિકલ્પો સાચા છે. બી, ઉપલું ગૃહ, એડલ્સ હાઉસ. સી, કોન્સિલર ઓફ સ્ટેટ. અને ડી, દ્વિતીય ચેમ્બર. તો એ આન્સર આવશે એ, આપેલ તમામ વિકલ્પો સાચા છે. જે રાજ્યસભા છે તેના આ બીજા બધા ઉપનામો, બીજા બધા નામો છે. ઉપલું ગૃહ, એડલ્સ હાઉસ, કાઉન્સિલ ઓફ સ્ટેટ અને દ્વિતીય ચેમ્બર પણ તેને કહેવાય છે. એટલે તમને ગમે ત્યાં આ બધા વર્ડ સંભળાય તો પછી કન્ફ્યુઝ ના થતા. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. રાજ્યસભા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એક, રાજ્યસભાની રચના અંગેની જોગવાઈ અનુચ્છેદ 80માં દર્શાવેલી છે. બે, રાજ્યસભાના સંસદનું સ્થાયી અને કાયમી ગૃહ છે જે ક્યારેય વિસર્જન થઈ શકતું નથી. 3, રાજ્યસભાના પ્રત્યેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. અને 4, દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો નવા ઉમેરાય છે. તો અહીંયા ઓપ્શનમાં તમે જોશો તો સાચો આન્સર શું આવશે? તો સાચો આન્સર આવશે બી, 1, 2, 3, 4 બધા વિકલ્પો સાચા છે. ક્વેશ્ચન નંબર 7, રાજ્યસભાની વિશેષતા શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન છે 1, માત્ર રાજ્યસભા જ રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવામાં આવે છે. જે રાજ્ય યાદી છે, સ્ટેટ યાદી છે, આ સ્ટેટ યાદી, રાજ્ય યાદી અને કોન્કરન્ટ લિસ્ટ,
તેમાં જે રાજ્યયાદી છે તેનામાં ખાલી રાજ્યસભા જ કાયદો બનાવી શકે છે. સેકન્ડ, માત્ર રાજ્યસભા જ અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે. આઈએએસ આઈપીએસ કહેવાય ને, અખિલ ભારતીય સેવા, તેની વાત થઈ રહી છે. તો અહીંયા ઓપ્શનમાં જશો તો તમને સાચું પડશે સી, એક અને બે બંને વિધાનો સાચા છે. તો રાજ્યસભાની વિશેષતા આ છે, તો તેના વિશે જોઈ લઈએ. હવે તમે પોલિટી વાંચો કે બીજા કોઈ પણ સબ્જેક્ટ વાંચો ત્યારે હંમેશા એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની, માત્ર, જ, ફક્ત એવા શબ્દો આવે ને એટલે તમારે હંમેશા તમારું માઇન્ડ છે ને એકદમ પેલું એ થઈ જવું જોઈએ કે સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હંમેશા માત્ર આવે, જ આવે અને ઇંગ્લિશ તમે વાંચતા તો ઓનલી, ઇફ એવું બધું આવે તો હંમેશા એ તમારે વર્ડ્સ, એ જે લાઇન છે હંમેશા યાદ રાખવી જ પડશે અને એમાંથી ને જ પ્રશ્નો બને છે આ રીતે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો રાજ્યસભાની વિશેષતા, માત્ર રાજ્યસભા જ રાજ્ય યાદીમાં વિષયોમાં કાયદો બનાવી શકે છે. અને સેકન્ડ છે, માત્ર રાજ્યસભા જ અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે. અત્યારે કેટલી અખિલ ભારતીય સેવાઓ છે? આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ છે. ક્વેશ્ચન નંબર 8, રાજ્યસભાની મર્યાદાઓ જણાવો. તો એક, નાણાં બિલ મામલે માત્ર સૂચના આપી શકે છે જે લોકસભામાં માનવા બંધાયેલ નથી. બે, નાણાં બિલનો અસ્વીકાર કે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતી નથી રાજ્યસભા. અને 3, જો 14 દિવસમાં નાણાં બિલ રાજ્યસભામાંથી લોકસભામાં પાછું મોકલવામાં ન આવે તો તે પસાર થઈ ગયેલું માની લેવામાં આવશે. ઓપ્શન પ્રમાણે જશો તો તમારો ઓપ્શન સાચા પડશે ડી, 1, 2 અને 3, ત્રણેય સાચા છે. એ રાજ્યસભાની મર્યાદાઓ છે નાણાં બિલ માટેની, બધી જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 9, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન જણાવો. 1, રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને 2, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો એ ઓપ્શન પ્રમાણે તમે જોશો, શાંતિથી વિચારશો એટલે તમને ખ્યાલ આવશે કે આ બંને વિધાનો ખોટા છે, એકય વિધાનો સાચા નથી. એટલે અહીંયા આન્સર આવશે 1 પણ નહીં. હવે થશે સાહેબ કેમ સાચા નથી, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને પૂછ્યું છે સાચા નથી. ઓકે, અહીંયા સાચા પૂછ્યા છે પણ અહીંયા શું છે, રાજ્યસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, જ્યારે ઓપ્શનમાં હતું 25 વર્ષ. અને અહીંયા તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી તમારે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. અહીંયા 30 તમને આપ્યું હતું એટલે તમને ખાલી ઉલટું જે બી ઓપ્શન આપી દેવામાં આવ્યું હતું. તો આ રીતે તમે કન્ફ્યુઝ ના થતા, હંમેશા વાંચતા હોય ત્યારે ઉંમર ને એ બધું તમારે ખાસ જોવાનું રહેશે અને તે બી ભારતીય નાગરિક હોવો જોઈએ અને પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાયેલો હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 10, લોકસભાનો કાર્યકાળ વિશે નીચેનાથી સાચા વિધાન જણાવો. તો ચૂંટણી પ્રત્યેક 5 વર્ષે ગુપ્ત મતદાન દ્વારા, ગુપ્ત મતદારો હોય છે તેમના દ્વારા થાય છે. 2, રાષ્ટ્રપતિ 5 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં વડાપ્રધાનની સલાહથી અને મંત્રીમંડળ સાથે ચર્ચા વિચારણા કરી લોકસભાને ભંગ કરી શકે છે. અને 3, રાષ્ટ્રપતિ આ રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાની મુદત 5 વર્ષ કરતાં વધારી શકાય છે. તો અહીંયા ઓપ્શન પ્રમાણે જશો તો તમારે આન્સર આવશે 1, 2 અને 3, ત્રણે ત્રણ સાચા છે, બી આન્સર સાચો આવશે. ક્વેશ્ચન નંબર 11, લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે? તો અહીંયા ઓપ્શન પ્રમાણે જશો તો તમારે સાચો આન્સર હશે લોકસભાના અધ્યક્ષને આન્સર આપશે. તો લોકસભાના જે બી સભ્યો હોય છે તે પોતાનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપશે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને નહીં આપે. ક્વેશ્ચન, તો અહીંયા આગળ થોડીક તમને માહિતી આપી દઉં. તો જે બી ચૂંટાયેલા સભ્યો હોય છે જ્યાં સુધી તેમને શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી જે બી સંસદની કાર્યવાહી હોય તેમાં તેમને ભાગ નથી લઈ શકતા. અને સેકન્ડ, કે જે બી લોકસભાના સભ્યો હોય છે તે સતત 60 દિવસ સુધી અધ્યક્ષની મંજૂરી વગર ગેરહાજર રહે તો તેમનું જે બી ગૃહનું સભ્યપદ હોય છે તે પૂર્ણ થઈ જશે. અહીંયા આપેલું છે. હવે ક્વેશ્ચન નંબર 12, લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર વિશે નીચેનાથી કયા વિધાનો સાચા છે જણાવો. તો લોકસભાના રજૂ થયેલા ખરડો નાણાં ખરડો છે કે નહીં તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે, જેમનો નિર્ણય અંતિમ ગણાય છે. પછી 2, આપેલ તમામ વિકલ્પો સાચા છે. સી, સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે, એટલે કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થાય ત્યારે મેઇન અધ્યક્ષતા કરે છે લોકસભાના અધ્યક્ષ. અને ડી, અનુચ્છેદ 93 અંતર્ગત લોકસભાના સભ્યો દ્વારા એકને સ્પીકર તરીકે નિમવામાં આવે છે. તો અહીંયા આન્સર તમારે આવશે સાચો, બી આન્સર સાચો આવશે, આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો આ સ્પીકર વિશે તમે આટલી બધી માહિતી સારી એવી યાદ રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 13, રાજ્યસભા અને લોકસભાના કોરમની સંખ્યા જણાવો. તો અહીંયા 1/20, 1/2, 1/10 અને 1/5. તો અહીંયા કોરમની સંખ્યા આવશે સી, 1/10 આવશે. રાજ્યસભા અને લોકસભાના કોરમની સંખ્યા 1/10 છે. ક્વેશ્ચન નંબર 14, નીચેનાથી સાચા વિધાનો જણાવો. 5મી લોકસભા સૌથી લાંબા સમયગાળા સુધી રહી હતી અને 12મી લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો. તો ઓપ્શન પ્રમાણે જશો તો તમારો સાચો આન્સર આવશે ડી, 1 અને 2 બંને સાચા છે.
તો અહીંયા હવે આગળ તેના વિશે માહિતી આપી દઉં તો આજે 5મી લોકસભા હતી તેનો સૌથી લાંબામાં લાંબો સમયગાળો હતો. તે 2 વખત 1-1 વર્ષ માટે લંબાયો હતો. એટલે આ રીતે તેનો સમયગાળો માર્ચ 1971 થી જાન્યુઆરી 1977 સુધીનો હતો, જેમાં લોકસભાના અધ્યક્ષ હતા ગુરુ દયાળસિંહ ધિલ્લો અને બલિરામ ભગત. આ નામ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. અને 12મી લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો, 13 મહિનાનો જ હતો. તેમાં સમય હતો માર્ચ 1998 થી એપ્રિલ 1999 અને અધ્યક્ષ હતા GMC બાલયોગી. હવે ક્વેશ્ચન નંબર 15 જોઈએ. ગુજરાતની વિશે નીચેનાથી કયું અથવા તો કયા વિધાન સાચા છે? આ ક્વેશ્ચન તો ઘણી એટલે ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયો છે એટલે તમને આવડવો જોઈએ. તો એ આપેલ તમામ વિકલ્પ સાચા છે. બી કે વિધાનસભાની બેઠકો 182 છે, લોકસભાની 26 અને રાજ્યસભાની 11 બેઠકો છે. તો અહીં આન્સર આવશે એ, આપેલ તમામ વિકલ્પો સાચા છે. ક્વેશ્ચન નંબર 16, નીચેનાથી કયું જોડકું સાચું છે જણાવો. તો અહીં અનુચ્છેદ છે અને સામે બિલ આપેલું છે. તો અહીં અનુચ્છેદ 107 તો સામાન્ય વિધેયક એટલે કે ઓર્ડિનરી, અનુચ્છેદ 110 એટલે નાણાં વિધેયક તો મની, અનુચ્છેદ 117 તો નાણાંયિક વિધેયક એટલે ફાઇનાન્શિયલ બિલ, અને અનુચ્છેદ 368 બંધારણીય સુધારો વિધેયક. તો અહીં ઓપ્શન પ્રમાણે તમે જશો તો ક્વેશ્ચન નંબર 16નો આન્સર આવશે બી, આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો અનુચ્છેદ અને કયા કયા બિલ છે તે તમને યાદ હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 17, સંસદીય કાર્યવાહીમાં પ્રશ્નકાળ પછી કયો કાળ આવે? અવિશ્વાસ, આભાર, પછી શૂન્યકાળ કે કાપ પ્રસ્તાવ. તો અહીંયા આન્સર આવશે શૂન્યકાળ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો અવિશ્વાસ પ્રસ્તાવ એટલે શું. તો વિરોધ પક્ષ દ્વારા લોકસભામાં રજૂ થાય છે તેમાં મિનિમમ 50 સભ્યોનું સમર્થન જોઈએ છે, અને ગૃહમાંથી જો બહુમતી મળે એ પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. પછી આભાર પ્રસ્તાવ, તો રાષ્ટ્રપતિ દ્વારા જે બી સામાન્ય ચૂંટણી થાય છે અથવા જે બી નાણાકીય વર્ષનું પ્રથમ સત્ર હોય છે અને નાણાકીય વર્ષ નવું શરૂ થાય છે ત્યારે પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ દ્વારા સંબોધવામાં આવે છે, ભાષણ આપવામાં આવે છે. પછી શૂન્યકાળ વિશે, તો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ તેનો નથી. પ્રશ્નકાળ અને એજન્ડા વચ્ચેનો સમયગાળો છે તે શૂન્યકાળ છે, તેમાં મહત્વના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. અને કાપ પ્રસ્તાવ તો માત્ર લોકસભામાં જ થાય છે, 3 પ્રકારના હોય છે, પોલિસી, ઇકોનોમી અને ટોકન કાપ. ક્વેશ્ચન નંબર 18, જાહેર હિસાબ સમિતિ વિશે નીચેનાથી શું સાચું છે? તેમાં કુલ 22 સભ્યો હોય છે, લોકસભાના 15 અને રાજ્યસભાના 7. મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં રજૂ થયેલ CAGના અહેવાલ પર ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવાનું છે. સી કે સમિતિની અધ્યક્ષતા જે નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરે છે. અને ડી, આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો અહીંયા આન્સર આવશે ડી, આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો જાહેર હિસાબ સમિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમિતિ છે, તો આ બધું તમારે યાદ રાખવું પડશે. ક્વેશ્ચન નંબર 19, વિરોધ પક્ષના નેતા વિશે નીચેનાથી કયા કયા વિધાનો સાચા છે? તો આપેલ તમામ વિકલ્પો સાચા છે. બી, મૂળ બંધારણમાં કોઈ જોગવાઈ જ હતી નહીં એટલે જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારની વાત થાય છે અહીંયા. સી, 1977થી તેને કાયદાકીય માન્યતા મળેલી છે તથા તેમનો દરજ્જો કેબિનેટ મંત્રીને સમકક્ષ હોય છે. અને ડી, ભારતીય સરકારમાં લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા હતા રામ સુભાષસિંહ અને રાજ્યસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા હતા શ્યામ નંદન પ્રસાદ મિશ્રા. તો અહીંયા આન્સર આવશે એ, આપેલ તમામ વિકલ્પો સાચા છે. અને તેમના વિશે થોડી વધારે માહિતી આપી દઉં તો હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા નથી, રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ આ જે તમને દેખાય છે તેમને છે. અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? આ બી ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો તેમનું નામ છે પરેશ ધાનાણી, જેમને જાન્યુઆરીમાં જ અપોઇન્ટ થયા હતા. હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 20, કે નીચેનાથી કયું કયા વિધાન સાચા છે? તો સંચિત નિધિ એટલે કે કન્સોલિડેટેડ ફંડ, તો અનુચ્છેદ 266માં આપેલું છે. પછી લોકલેખા એટલે કે જાહેર હિસાબ અથવા તો પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવાય, તે અનુચ્છેદ 266માં આપેલું છે. પછી આકસ્મિક નિધિ એટલે કન્ટીજન્સી ફંડ, તે અનુચ્છેદ 267માં આપેલું છે. તો આ ઓપ્શન પ્રમાણે તમે જશો તો સાચો આવશે બી, આન્સર સાચો પડશે. તો તેના વિશે થોડી માહિતી આપી દઉં જે ખૂબ જ જરૂરી છે તમને. તો સંચિત નિધિ કન્સોલિડેટેડ ફંડ તો અનુચ્છેદ 266માં છે. તો કેન્દ્ર સરકારે સંસદની મંજૂરી વગર તેમાંથી નાણાં ઉપાડી શકતી નથી, એટલે કે સંસદની મંજૂરી લેવી કમ્પલસરી છે. અને રાજ્યની સંચિત જે નિધિ છે તે બી અનુચ્છેદ 266માં જ આપેલી છે. પછી લોકલેખા, તો જાહેર હિસાબ અથવા પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા તે 266માં છે. તો જે કન્સોલિડેટેડ ફંડ છે તેના સિવાય ભારતના સરકારની બધી જ સાર્વજનિક આવક, જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, પછી ન્યાયિક જમા, પછી બચત બેંક વગેરે, તો તે બધું આમાં આવે છે. અને સંસદની મંજૂરી આમાં જરૂરી છે. અને જે રાજ્ય લોકલેખા છે તે 266માં જ આવેલું છે અનુચ્છેદમાં. અને થર્ડ છે આકસ્મિક નિધિ, તો કન્ટીજન્સી ફંડ કહેવાય છે, તો તે અનુચ્છેદ 267માં આવેલી છે. રાષ્ટ્રપતિની મંજૂરી વગર તેમાંથી ધન ઉપાડી શકાતું નથી. અને રાજ્યની આકસ્મિક નિધિ તે 267માં આવેલી છે. તો આ રીતે જે બી કંઈક એવું નેશનલ ડિઝાસ્ટર કંઈક એવું આવે તો આમાંથી પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા, અને પછી સંસદની પરવાનગી પાછળથી લેવી પડે છે રાષ્ટ્રપતિને.
તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, તેના વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો આ બધા તેના આન્સર આપેલા છે. આ પહેચાન કોણ છે, આ કોણ છે, આપણે અહીંયા આવ્યા હતા, ભારત દર્શન કર્યું હતું અમને, અહીંયા ભારત વિઝિટમાં પણ આવ્યા હતા, તો આમનું નામ શું છે તે નીચે જણાવવાનું છે, અને કયા દેશના છે તે પણ જણાવવાનું છે તમારે. પછી મેપ પ્રેક્ટિસમાં જે ગાંધીનગર જિલ્લો તમારે દર્શાવવાનો છે ક્યાં આવેલો છે, પછી તેની પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સાઈડ શું છે, તેમાં કંઈ વિશેષ શું છે, ત્યાં બધું શું આવેલું છે તે બધું તમારે દર્શાવવાનું છે. પછી આજના મોક એમસીક્યુ, તો CIL તેનો ફૂલ ફોર્મ, સ્થાપના, હેડક્વાર્ટર, કામ શું છે, હિન્ટ તમને આપી દઉં છું, કોલસા સાથે સંકળાયેલું છે CIL. પછી આ જે આપણે ચલાવ્યું તેમાંથી ક્વેશ્ચનો બહાર આવેલા છે. ક્વેશ્ચન નંબર 2, ઈરાનમાં ભારત દ્વારા બનાવેલા પોર્ટનું નામ જણાવો, જે ખૂબ જ જરૂરી છે. અને ક્વેશ્ચન નંબર 3, હાલના CAG કેગનું નામ જણાવો, કંટ્રોલ એન્ડ ઓડિટ જનરલ, એમનું નામ તમારે જણાવવાનું છે. તો આમાં શું આન્સર આવે તે નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો. તો આપણે મિશન GPSC સ્ટાર્ટ કરીશું. તો અત્યાર લગી કેટલું કવર થયું આપણે, તો 1/1/2018 3/1/2018 અને 1/2/2018 3/2/2018 સુધીના કરંટ અફેર આપણે કવર થઈ ગયા છે. અને પોલિટીમાં રાષ્ટ્રીય પ્રતિકો, નાગરિકતા, રાજ્યોની પુનર્ગઠન, મૂળભૂત અધિકારો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો અને સંસદ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો એ છે મૂળભૂત અધિકારો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો અને સંસદ. મોસ્ટલી આમાંથી જ 5-6 ક્વેશ્ચનો આવી જતા હોય છે. પોલિટીમાંથી 7-10 કે 15 જેવા ક્વેશ્ચનો આવતા છે, તેમાંથી મોટા ભાગના ક્વેશ્ચનો આમાંથી જ આવતા હોય છે. ફંડામેન્ટલ રાઇટ, ડ્યુટી અને DPSP માંથી અને સંસદમાંથી જ પૂછતા હોય છે. એટલે જે બી મેઇન ટોપિક છે તે આપણે સારા એવા કવર થઈ ગયા છે. હવે કાલનો દિવસ છે તમારા માટે, કાલે આખા અઠવાડિયાનું તમારે રિવિઝન કરવાનું છે. શાંતિથી બેસીને તમે આખું રિવિઝન કરી શકો છો. રિવિઝન કેવી રીતના કરવાનું હવે એમ થશે, તો રિવિઝન કરતાં તમે વાંચતા જેટલા દિવસ ગયા છે, જેટલો કલાક ગયા છે, તેટલા કલાક રિવિઝનમાં ના જવા જોઈએ. જે રિવિઝનમાં છે તમે જે અંડરલાઇન કરી હોય અથવા તો મેઇન ટોપિક તમે જે બી આપ્યા હોય તે તમારે ફટાફટ ખાલી જોઈ લેવાના છે કે આમાં કયા અનુચ્છેદ આવે છે, આ કોને અપોઇન્ટ કરે છે, આ કોને જે બી રાજીનામું આપે છે તે બધું તમારે જોઈ લેવાનું હોય છે. તો આખો રવિવાર તમારા જોડે છે, એટલા માટે સારું એવું તમે મસ્ત એવું રિવિઝન કરજો. હવે સોમવારનું વર્ક તમારા માટે છે, તો કાલના માટે તમારે જે બી રિવિઝન કરવાનું છે પોતે, અને મોક આન્સર આપણે જે બી ક્વેશ્ચન મૂકીએ છીએ તેના આન્સરનો વિડીયો કાલે આવશે મારા દ્વારા. તો મિશન GPSCમાં 5/2018ના ટોપિક્સ તમને અત્યારથી આપી દઉં છું. તો રાજનીતિમાં સંસદીય સમિતિ, પછી રાજ્ય વિધાનમંડળ, જે આપણે સંસદ જોયું તો હવે રાજ્યનું આવશે, તો રાજ્ય વિધાનમંડળ વિશે, પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વિશે તમારે જાણવાનું છે. તો આટલું તમારે ટોપિક કવર કરવાના છે 5/2018. આપણે 6 વાગ્યાની આસપાસ જ વિડીયો મૂકી દઈશું હવેથી, કેમ કે ઘણા ઓછા વિડીયો જે બી લોકો જોવા મળે છે, એટલા માટે જ આપણે હવે થોડો ટાઈમ આગળ લઈ લઈએ છીએ. તો 6 વાગ્યાની આસપાસ તમને વિડીયો મળી જશે, 5-6 વાગ્યાની આસપાસ. અને કરંટ અફેર તો 4/5 જાન્યુઆરી 2018 અને 4/5 ફેબ્રુઆરી 2018ના તમારા કરંટ અફેર કમ્પ્લીટ કરવા પડશે. તો આટલું કરીને ખૂબ જ જરૂરી છે, એટલે ખૂબ જ જરૂરી રીતે તમે સારી રીતે મસ્ત તૈયાર કરીને આવજો. તો મિત્રો આ વિડીયો કેવો લાગે, જો સારા લાગે તો ફટાફટ લાઇકનું બટન આપી દો, ના ગમે તો ડિસલાઇક આપજો, પણ જણાવજો કેમ ડિસલાઇક કરો છો. આ વિડીયો કેવો લાગે તો નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો. આન્સર બધા લખજો, અને સારો એવો આન્સર બધા લખે જ છે, તો બધાને સરસ એવી કોંગ્રેચ્યુલેશન, અને તમે સરસ એવા સક્સેસફુલ થાઓ તે અમારી આખી ટીમ તરફથી આશીર્વાદ છે. અને આ વિડીયોને શેર કરજો, અને તમને ઉપયોગી લાગે તો પણ નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો મિત્રો. અને આ વિડીયોને ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર પર બધા પર શેર કરજો, કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ, જેટલાને મદદ કરશો તેટલું સારું રહેશે. અને આપણી GPSC Only ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ બધી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી મળતા રહે અને તમે તેને જોઈ શકો. તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું. હેવ અ અસમ ડે.